એનું પાઠનું નામ છે પાણી સાથેના પ્રયોગો. બાળકો, આપણે ભાગ એક માં આપણે શીખ્યા કે કઈ વસ્તુ ડૂબે છે અને કઈ વસ્તુ તરે છે. જોઈને બાળકો આપણે પ્રયોગ સાથે પ્રયોગ કરીને આપણે સમજ મેળવી. તો બાળકો, હવે પાઠ સાત નો ભાગ બે, એમાં આપણે જોઈશું મૃત દરિયો. કયો દરિયો બાળકો? મૃત દરિયો. એટલે કે મૃત દરિયો શું છે તેની આપણે ભાગ બે માં સમજ મેળવીશું. બાળકો, આપણે પાઠની શરૂઆત કરીએ. બધા જ સાગર અને દરિયાનું પાણી ખારું હોય છે, પરંતુ બધામાં સૌથી ખારો મૃત દરિયો છે. કયો દરિયો છે બાળકો? મૃત દરિયો છે. કેવી રીતે ખારો? તમે અનુમાન કરો તો એક લીટર પાણીમાં 300 ગ્રામ મીઠું. કેટલામાં? એક લીટર પાણીમાં 300 ગ્રામ મીઠું. શું તમે આટલું ખારું પાણી ચાખી શકવાના છો? કોઈ બાળકો, આપણને પણ મમ્મીએ શાક ખારું બનાવી દીધું હોય તો પણ આપણે ગુમાવું કરીએ છીએ. તો આ તો પાણી ખારું, ખારું પાણી આપણે પી શકીએ ના પી શકીએ? તે ખૂબ જ સારું લાગશે, રસપ્રદ છે. પણ જે માણસને કચરા ન આવડતું હોય તે પણ આ દરિયામાં ડૂબતા નથી. તો બાળકો, કોઈને તરતા ન આવડતું હોય પાણીમાં, તમને આવે છે બાળકો તરતા? નહીં આવડતું હોય તો બાળકો, જેને તરતા ના આવડતું હોય તે પણ આ દરિયામાં જઈને તરી શકે છે. કેમ કે આ દરિયો એવો છે કે ખારું પાણી છે એટલે ડૂબતા નથી. તે
લાગે એટલે બાળકો પાણીમાં મીઠું ઓગળી જાય છે. બાળકો વરાળ બની જાય છે, વરાળ બંને ઉડી જાય છે. તો જે આ વરાળ
બાષ્પીભવન. શું કહે છે? બાષ્પીભવન. અલ્પેશ અને મહેન્દ્ર તેમના કેરીના પાપડ કેમ સૂર્યપ્રકાશમાં રાખતા હશે? તો અલ્પેશ અને મહેન્દ્ર કેરીના પાપડ સૂર્યપ્રકાશમાં રાખતા હતા, કારણ કે તેમ કરવાથી કેરીમાં જે કેરીનો જે માવો હતો એમાં પાણી રહેલું હોય તો સૂર્યપ્રકાશના કારણે પાણી સુકાઈ જાય છે. તમારા ઘરે કઈ કઈ વસ્તુઓ સૂર્યપ્રકાશના તડકામાં સૂકવીને બનાવાય છે? તો બાળકો, તમને આ પ્રશ્ન તો આવડે આવડે ને બાળકો? તો કયું કયું? તો પાપડ, વેફર, સાબુદાણાના પાપડ, ચકરી, ઢોળી, સેવ, આવું બધું શું કરવાનું હોય છે? તડકામાં સૂકવીને બનાવવાનું હોય છે. હવે આવ્યું બાળકો દાંડી યાત્રા. શું આવ્યું બાળકો? દાંડી યાત્રા. આ બનાવ ભારત આઝાદ થયું તે પહેલા ઈસવીસન 1930 માં બન્યો હતો. કઈ સાલમાં બન્યો બાળકો? ઈસવીસન 1930 માં. બ્રિટિશોએ ઘણા વર્ષો સુધી કાયદો ચલાવ્યો કે લોકો તેમની જાતે મીઠું પકવી શકશે નહીં. તેઓએ મીઠા પર ખૂબ વધારે કર નાખ્યો. શું નાખ્યો બાળકો? કર નાખ્યો. આ કાયદા દ્વારા લોકો ઘરે ઉપયોગ માટે મીઠું પણ પકવી શકતા નહોતા. મીઠા વગર કોઈ કેવી રીતે જીવન જીવે બાળકો? તો ગાંધીજીએ કહ્યું, જે વસ્તુ પ્રકૃતિ તરફથી મફતમાં મળે તે માટે કોઈ કાયદો બનાય નહીં કરી શકે. આ કાયદાના વિરોધમાં ગાંધીજી બીજા ઘણા લોકો ગુજરાતમાં અમદાવાદથી દાંડીના દરિયા કિનારે લાંબી યાત્રાએ ઉભી ગયા હતા. શું તમને ખબર છે બાળકો કે મીઠું કેવી રીતે બને છે? જમીનમાં છીછરો ખાડો કરી તેમાં દરિયાએ પાણી ભરવામાં આવે છે. પાણીના સૂર્યના તડકામાં સુકાવા દેવામાં આવે છે. પાણી સુકાયા પછી જમીન પર ફક્ત મીઠું જ રહે છે. બાળકો, તમને ખબર પડી ને મીઠું કેવી રીતના બને છે? જમીનમાં શું કરવામાં આવે છે? છીછરો ખાડો કરવામાં આવે છે અને દરિયાનું પાણી ભરવામાં આવે છે અને પાણીના સૂર્યના તડકામાં તેને શું કરવામાં આવે છે બાળકો? સૂકવવામાં આવે છે. અને પાણી સુકાયા પછી જમીન પર ફક્ત શું દેખાય છે? મીઠું દેખાય છે. શું દેખાય છે બાળકો? મીઠું દેખાય છે. બાળકો, મેં તમને આ પાઠ સમજાવ્યો, તેમાં સમજ પડી ને બાળકો? મજા પણ આવી હશે બાળકો. આપણે પાણીમાં પ્રયોગ પણ કર્યો, કઈ વસ્તુ ડૂબે છે, કઈ વસ્તુ તરે છે. અને બાળકો, બાળકો તમે પણ તમારા ઘરે આવા પ્રયોગો કરી શકો છો. કરશો ને બાળકો? સરસ. બાળકો, આ પાઠ અહીંયા આપણો પૂર્ણ થાય છે. બાળકો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય હિન્દ, જય ભારત.